મારી નજરે ગુજરાતની સિનેમેટિક બ્યુટી તો ઘણી જોઈ. ચલો બતાવો એક વખત ફરીથી વાઇલ્ડ લાઈફ ઓફ ગુજરાત. સફારી લઈને હું અદિતિ ભાવનગરના ઘરેણા સમાન વેળાવદરમાં આવી પહોંચી ભારતનું વન ઓફ ધ ફાઇનેસ્ટ ગ્રાસલેન્ડ જોવા. પર્યાવરણનું સંતુલન જાળવવામાં ઘાસમાં વસતા દરેક પશુ પક્ષી અને અન્ય જીવોનું મહત્વનું યોગદાન રહ્યું છે. એટલે જ તો વાઇલ્ડ લાઈફ લવર્સ હંમેશા કહેતા હોય છે કે ગ્રાસલેન્ડ એટલે વેસ્ટલેન્ડ નહીં. બ્લેકબક સેન્ચ્યુરી છે ને ભારતમાં ઘણી જગ્યાએ છે, પરંતુ ઇન્ડિયાનું એકમાત્ર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન આપણા ગુજરાતમાં આવેલ છે. મેં સાંભળ્યું છે કે બ્લેકબકનું બિહેવિયર સ્ટડી કરવાનો આનંદ અદ્ભુત હોય છે. એમાં પણ છે ને પેલા મિડલ એજ વાળા બેચલર કાળિયાર, એમનું તો અલગ જ ગ્રુપ હોય, અને એમના લીડર બનવા માટે અંદર અંદર પછી ફાઇટ પણ કરે. હા, આપણા ગુજરાતમાં વેળાવદર ની અંદર જો તમે આવો છો બ્લેક બક નેશનલ પાર્ક ની અંદર, તો તમને શિયાળામાં અસંખ્ય સંખ્યામાં હેરિયર બર્ડ જોવા મળે. ગ્રાસલેન્ડમાં છે ને બર્ડ્સ હોય કે બ્લેકબક, સહપરિવાર જ જોવા મળે. તેરે બિના મેં વો ઘર હું તેરા ગીત યાદ આવી ગયું યાર. સુગરીના માળા કેટલા સુંદર છે ને, કદાચ એટલે શહેરોમાં તો શોપીસ તરીકે જોવામાં આવે છે. ગીરમાં જઈએ તો સિંહ જોવા મળે, પણ ગ્રાસલેન્ડનો શિકારી એટલે વુલ્ફ. તમને વેળાવદરના ગ્રાસલેન્ડમાં જંગલી બિલ્લી અને હાયના પણ જોવા મળે. જંગલ સફારીની અસલી મજા અર્લી મોર્નિંગમાં છે. એમાં પણ
જો ગાઈડ મસ્ત મળી જાય ને તો ચાર વાતો વધુ જાણવા મળે. ભાઈ, ગુજરાતની અંદર આટલું સરસ મજાનું ગ્રાસલેન્ડ, જે ઇન્ડિયાના વન ઓફ ધી બેસ્ટ ગ્રાસલેન્ડમાં આવે છે, એ વિસ્તારને આપણે કહીએ બ્લેકબક નેશનલ પાર્ક, પણ લોકલ શું કે? લોકો આમ છે ને ભાલ પ્રદેશ પણ કહેવાય છે, કારણ કે આ એરિયા છે ને પેલા સમુદ્ર સાથે કનેક્ટેડ હતો, ધીરે ધીરે સમુદ્ર પાછળની સાઈડ ગયો એટલે આ એરિયા રિકવર થયો, એટલે ગ્રાસલેન્ડ ને એવું ખેતીના વિસ્તાર પણ વધ્યા. તો આજે આ ભાલ પ્રદેશ છે એમાં હજી પણ સમુદ્રનું પાણી ક્યાંથી આવે છે? હા, આપણે વેટલેન્ડ સાઈડ છે અને જો પાછળનો એરિયા છે ને ત્યાં આગળ એક ક્રીક છે જેમાં હરોજ પાણી ભરતીને ઓટનું પાણી એવરી ડે અંદર આવે છે. મને લાગે છે એટલા માટે પેલી વનસ્પતિ અહીંયા ઉગે છે ને, જેમાં પેલી ખારાશ હોય. હા, એ મોરડ. મોરડ મોરડ નેશનલ પાર્કની અંદર છે ને, આમ તો નીચે ઉતરવું અલાઉ નથી હોતું, એના અમુક ફિક્સ સ્પોટ્સ હોય જ્યાં તમે ગાડીમાંથી નીચે ઉતરી શકો. પરંતુ તમે જો એમ વિચારતો હોય કે તો પછી આટલા બધા લોકો નીચે ઉતરીને શું કરે છે, વેલ, વેડાવદરમાં આવેલ આ જે નેશનલ પાર્ક છે એમાં તમે જો વોકિંગ સફારી લો છો તો તમારા સ્ટુડન્ટ્સને આ એક્સપિરિયન્સ મળી શકે એમ છે. જંગલની વચ્ચે ચાલીને જ્યારે જંગલનો અનુભવ લો ને એના વિશે જાણો ને તો વધારે સમજણ કેળવાય. બ્લેકબર્ગમાં છે ને ફિમેલનો સ્વયંવર યોજાય હો. જે બ્લેકબર્ગ એને ઇમ્પ્રેસ કરે ફિમેલ એની. ઇનફેક્ટ ફિમેલ ખાડિયાર મોસ્ટલી છે ને ગ્રુપમાં અથવા તો ફેમિલી સાથે જ જોવા મળે. ફિમેલને જોઈને બ્લેકબર્ગ જે નખરા કરે, ક્યુટ એમના ઝઘડા અને એમના કૂદકા, એવું થાય કે બસ જોયા જ કરીએ. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વિઝિટ કરીને હું અદિતિ એટલું તો ચોક્કસથી કહીશ, જે મેં ગીરના વિડીયો વખતે કહ્યું હતું, કે કોઈ એક પ્રજાતિ કે આખા સમુદાયને નહીં પરંતુ આખા હેબિટાટને બચાવવાની જરૂર છે. નહીંતર ખરેખર ગ્રાસલેન્ડ કેવું હશે ને એ ફિલ્મની સ્ક્રીન પૂરતું સીમિત થઈ જશે. કહેજો કેવું લાગ્યું તમને મારી નજરે વાઇલ્ડ લાઈફ ઓફ ગુજરાત.